विद्यार्थी मित्रों धोरण 6 विषय विज्ञान एकम 5 पदार्थों का अलगीकरण रोजिंदा व्यवहार में आपणे घणीवार मिश्रण में रहेला घटकों ने अलग करवानी जरूर पड़े छे। त्यारे प्रश्न थाय कि मिश्रण में रहेला बे पदार्थों ने के बे घटकों ने आपणे कई रीते अलग करी शकीए ए माटे घणी बधी पद्धतिओ छे। पहला समझिए मिश्रण एटले शुं। बे के तेथी वधु घटको एक बीजा साथे मिश्र थई मिश्रण बनावे छे। आ मिश्रणमाना घटको छे ए घन प्रवाही के वायु होई शके छे। एक बीकर नी अंदर हुं पाणी लऊं छुं तो पाणी एक घटक थयुं। एनी अंदर आपणे थोड़ी एवी खांड उमेरी दईए तो पानी अने खांड बने भेगा थईने आपने मिश्रण मळे छे। आपने खांडनुं द्रावण मळे छे। हवे आ मिश्रणमां जे घटको छे अहीं जो खांड घन स्वरूपे छे पण घणीवार वायु पण मिश्रणमां होय छे। तमे सादी सोडा पी छे सादी सोडा तमे पीवो छो एमां वायु छे ए द्रव्य छे ए वायु अने पाणीनुं मिश्रण छे। તો મિશ્રણમાંના ઘટકોને છૂટા પાડવા હોય તો ઘણા મિશ્રણો છે એમાંથી રહેલા ઘટકોને આપણે વિવિધ પદ્ધતિ દ્વારા અલગ કરી શકીએ છીએ। તો મિશ્રણમાંના ઘટકોને છૂટા પાડવાની કુલ પદ્ધતિઓ 9 છે। પહેલું છે હાથ વડે વીણવું। ઘઉંમાં કાંકરા ભળી ગયા હોય તો થાળીમાં ઘઉં લઈ અને આપણે એમાંથી કાંકરા દૂર કરીએ છીએ। ઘઉંમાંથી કાંકરા દૂર કરવા એ વીણવાની પદ્ધતિ દ્વારા થઈ શકે છે। અનાજનું છડું, છડું એટલે ડુંડામાંથી દાણા અલગ કરવા। જ્યારે અનાજના પાથરાઓ હોય એને ખંખેરીને ડુંડાઓને પછાડીને એમાંથી દાણાઓ દૂર કરવાના એને કહેવામાં આવે છે અનાજનું છડું। ત્રીજી પદ્ધતિ છે ઉપણનું। ઉપણવું ને ગુજરાતીમાં સાદી ભાષામાં વાવલવું પણ કહેવામાં આવે છે। એક ઊંચું ટેબલ રાખી તેના ઉપર આપણે ચડી જઈએ છીએ જે મિશ્રણ હોય ને તગારામાં કે બાઉલમાં લઈએ છીએ અને ઉપરથી આમ નાખીએ છીએ। પવનની સાથે હલકા કણો દૂર વયા જાય છે અને અનાજ આખું કે કોઈ કઠોળ છે નીચે ભેગું થાય છે તો ઘનતા જેની ઓછી હોય હળવા હોય એવા પદાર્થો દૂર ધકેલાય છે એને આપણે ઉપણવું કહીએ છીએ। અલગીકરણની ચોથી પદ્ધતિ છે ચાળવું। જ્યારે આપણો અનાજનો કે અન્ય કોઈ મિશ્રણમાંનો જથ્થો છે માં બે પદાર્થોના કદ વચ્ચે તફાવત હોય એટલે અશુદ્ધિ છે નાના કણ સ્વરૂપે હોય અને આપણો મુખ્ય કણ ઘટક કણ એ મોટા કણો હોય તો આપણે ચાળણી વડે ચાળીને અશુદ્ધિને કે અન્ય ઘટકોને દૂર કરી શકીએ છીએ। પછીનું છે નિક્ષેપણ। આ પ્યાલાની અંદર મેં એક રેતીવાળું પાણી લીધું છે 5 મિનિટ સુધી હું આ પ્યાલાને એમનેમ રહેવા દઉં તો શું થાય છે રેતી છે તળિયે બેસી જાય છે। જુઓ આ રેતી તળિયે બેસી ગઈ અને પાણી છે ઉપરના ભાગમાં રહી જાય છે। રેતીને તળિયે બેસી જવું એને આપણે કહીએ છીએ નિક્ષેપણ। ત્યાર પછી આ પાણીમાં ઉપરથી આપણે પાણી નિતારી લઈએ છીએ અને રેતી અને પાણી અલગ થઈ શકે છે। મિશ્રણના ઘટકોને અલગ પાડવાની છઠ્ઠી રીત નિતારણ। આ પ્યાલામાંથી આપણે પાણી કાઢી લઈએ પ્યાલો ત્રાસો કરીને ઉપરથી આપણે પાણી કાઢી લઈએ તો એ કઈ પદ્ધતિ કહેવાય નિતારણ। પછી છે ગાળણ। હવે જ્યારે દ્રાવ્ય પદાર્થ છે એ ઓગળી ગયો હોય તો ગાળણથી અલગ ન કરી શકાય પણ ઘણીવાર કેવો વિદ્યાર્થી મિત્રો જે પદાર્થ તમે મિશ્ર કર્યો છે એ અદ્રાવ્ય રહેતો હોય એટલે ઓગળી ન જતો હોય। ઉદાહરણ તરીકે ચામાં ભૂકી નાખીએ છીએ તો ભૂકી અદ્રાવ્ય રહે છે પણ ખાંડ ઓગળી જાય છે તો ચામાંથી ભૂકી અલગ કરવી હોય તો ગળણી વડે ગાળી લઈએ છીએ। તો આ ગાળણ પદ્ધતિ છે એ પણ અલગીકરણની એક પદ્ધતિ છે। ત્યાર પછીની પદ્ધતિ છે બાષ્પીભવન। અગારિયાઓ મીઠું કઈ રીતે પકાવે છે
तो अगारियाओ दरियामांथी मीठू पकावे छे, एमां पाणीनुं बाष्पीभवन थाय छे, पाणीनुं वरालमां रूपांतर थाय ए प्रक्रियाने बाष्पीभवन कहेवाय। अहींया लिख्युं छे जो पाणीने वरालमां रूपांतर करवानी प्रक्रियाने बाष्पीभवन कहे छे। अने छेल्ली पद्धति छे घनीभवन। घनीभवन एटले शुं? ऊंधुं छे, वराळ ठंडी पड़े અને એનું પાણી બને એ પ્રક્રિયાને ઘનીભવન કહેવાય છે। જો પાણીની વરાળનું તેના પ્રવાહીમાં રૂપાંતર કરવાની પ્રક્રિયાને ઘનીભવન કહે છે।